શહેરનો જોડતો એ પછી ગામડાઓને જોડતો મુખ્ય રસ્તાની વાત કરીએ તો રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોને અવારજવાર કરતા કે અપડાઉન કરનાર એક ગામથી બીજા ગામમાં જવા માટેના રસ્તાઓ હાલ બિસ્માર હાલતમાં જોવા મળેલ છે. વિકાસ ખાલી કાગળ ઉપર જ થયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વાત કરીએ તો ધોરાજીના સુભેડી ગામથી સેવંતરા ખાખી ઝરિયા સુધીનો 10-12 કિલોમીટરનો મુખ્ય માર્ગની તો 8 કિલોમીટરનો માર્ગ અને રસ્તાઓની હાલત તો રામ ભરોસે. ઘણા સમયથી આ માર્ગ તો અત્યંત ખરાબ હાલતમાં જોવા મળે છે. બહાર ગામથી નીકળતા વાહન ચાલકો આ ખરાબ માર્ગ હોય તેથી વાહન ચલાવવામાં થાકી જવાય છે. અપડાઉન કરનાર વાહન ચાલક કે એક ગામડેથી બીજા ગામડે જવા માટે સુપેડીથી ખાખી જરિયા સુધીનો માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં થઈ ગયો છે. અકસ્માતનો ભય અને ખરાબ માર્ગને લીધે વાહનમાં વેરન્ટેજ પણ વધી જાય છે. ત્યારે પોતાના ખેતર સુધી જવામાં પણ ખરાબ માર્ગ અને રસ્તાઓને લઈ જવું મુશ્કેલ બની ગયું છે. તેથી લોકોની માંગ છે કે તાત્કાલિક આ બિસ્માર રોડના રસ્તાઓની મરમ્મત થાય તેવી લોક દ્વારા માંગ કરવામાં આવી છે. રસિકભાઈ વાછાણી. રસિકભાઈ હુપડેથી જે જવાનો રસ્તો છે શું કહેશો બાબતમાં? રસ્તો આમ ખરાબ છે, એકંદરે જોઈએ તો પુલિયા નાળિયા નાળા તૂટી ગયા છે, એનું સમારકામ કરવાની જરૂર છે અને વારંવાર અકસ્માત થાય છે. રાત્રે વાળીએ જવામાં તકલીફ પડે, રોજાના હિસાબે ક્યારેક ગાડીઓ સ્લીપ થઈ જાય, આવી ઘટનાઓ બને છે. કેટલા કિલોમીટર રસ્તો ક્યાંથી કેટલા કિલો ખરાબ છે? અંદાજે સુપેડીથી લગભગ સેવંતરા સુધી ગણી શકાય. કેટલા કિલોમીટર થાય અને શું તમારી માંગણી છે? અમારી માગણી છે કે આ રસ્તાનું સમારકામ થાય, આ પુલિયાનું સમારકામ થાય અને લગભગ અંદાજે 12-15 કિલોમીટર જેવો રસ્તો ખરાબ ગણાય. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.